जूनागढ़ थी बगदाद तरदी जता रस्ते दामोदर कुंड थी खाक चौक सुधी नो फॉरट्रैक रोड नु प्रवासन मंत्री जवाहर चावड़ाए खातमुहूर्त कर्यु हतु। ऐतिहासिक नगरी जूनागढ़ अनेक धार्मिक स्थलों ने लीधे सुप्रसिद्ध है। जूनागढ़ भवनाथ तलेटी और गिरनार पर्वत की मुलाकाते लाखों की संख्या में प्रवासी आए। हाल जूनागढ़ शहर थी भवनाथ तलेटी सुधीना फॉरट्रेक रोड की कामगीरी राज्य प्रवासन मंत्री जवाहर चावड़ाए खातमुहूर्त कर्यु हतु। आ प्रसंगे संतो महंतो मेयर वन विभाग पदाधिकारी और मनप्पा पदाधिकारी सहित उपस्थित रहा था। रूपया 86.13 लाख खर्चे फॉरट्रेक तैयार थशे ते उपरांत 27.82 लाख खर्चे भवनाथ थी प्रेरणाधाम जता रस्ते पुलनुं निर्माण करवामां आवशे, जेथी हवे ट्राफिक नी समस्या पण हळवी बनशे अने गिरनार नी परिक्रमा अने महाशिवरात्रि ना मेळा दरमियान लाखों नी संख्या मां भाविको उमटी पड़े छे। आ विस्तार नी आ जिल्ला नी अने बधाई नी लागणी एवी हती के जूनागढ़ थी भवनाथ नो जे रोड जाय छे તે ફોરટ્રેકમાં એક ભાગ એક પીસ નાનો બાકી રહ્યો હતો। 20 વર્ષની લાગણી માગણી જે હતી તે ફોરેસ્ટની મંજૂરી આવવાના કારણે તે કામ નક્કી કર્યું, મંજૂર કર્યું અને આજે અમે એનું ખાતમુહૂર્ત કર્યું છે। 71 કરોડને ખર્ચે દામોદર કુંડ પાસે જે ભાગ બાકી રહ્યો ફોરટ્રેકનો, જેને કારણે શિવરાત્રિના મેળો હોય કે લીલી પરિક્રમા હતી ત્યારે નાના મોટા ટ્રાફિક જામ હતા, આવતા શિવરાત્રિના મેળા પહેલાં આ કામ પૂર્ણ થશે તેવી રીતે કામ કરવાની ગણતરી છે। એવી જ રીતે ભવનાથના મંદિરના પાછળના ભાગમાં એક પુલનું કામ હતું 63 લાખનું, તે પણ ભેગું મંજૂર કરેલું છે। જૂનાગઢ શહેર માટે, આ વિસ્તાર માટે, આ જિલ્લા માટે ગુજરાતની વિજયભાઈ રૂપાણી સ્વદેશી સરકારને ઘણી મોટી અંગત લાગણી હોવાને કારણે ઘણા બધા પેન્ડિંગ કામો હતા તે ચાલુ થઈ ગયા છે, પૂર્ણતાના આરે પણ આવી ગયા છે। એકાદ મહિનાની અંદર રોપવેનું કામ પણ પૂર્ણ થઈ જશે, પણ તો 5-7 દિવસ પછી ટ્રાયલ ચાલુ કરવાના છે એટલે પૂર્ણતા આરે પહોંચી ગયું છે અને એકાદ મહિનામાં ચાલુ થઈ જશે તેવી પણ મને લાગણી છે। આ સિવાય જૂનાગઢ શહેરની ઘણી જૂની લાગણી માગણી હતી, એક મોહબ્બત ખાન બાઉદ્દીનજીનો મકબરો અને ઉપરકોટ જિલ્લામાં 50 કરોડના કામ ચાલુ હતા એ પણ આવતા વર્ષમાં પૂર્ણ થશે એવી પણ અમારી ગણતરી છે। આ સિવાયની પણ ગામની અન્ય કોઈ લાગણી માગણી આવશે તેમાં સરકાર અંગત રસ્તેને કામ પૂર્ણ કરશે તે ખાતરી પણ બધાને આપેલી છે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।